गुड मॉर्निंग विद्यार्थी मित्रों, थी मॉडर्न हाईस्कूल वांकानेर रसायण विज्ञान लेक्चर में तमारू स्वागत करे छे। धोरण 11 साइंस चैप्टर नंबर 10 एस विभागना तत्वों, एस विभागना तत्वों भौतिक और रासायनिक गुणधर्म विषय की माहिती अपने मेळवी। त्यार पछीनो पॉइंट छे ई अल्कली संयोजन की सामान्य लाक्षणिकता, ऑक्सो एसिड, ऑक्साइड, हाइड्रोक्साइड, हेलाइड एवं बधा संयोजनों बनावशे, पण ई सिलेबसमांथी दूर करेल छे। हवे पछीनो नेक्स्ट पॉइंट छे लिथियमना अनियमित गुणधर्मो, विकर्ण संबंध एवं कंईक सांभळ्युं आगळ आव्युं। लिथियम ना अनियमित गुणधर्मो, लिथियम नीचेना कारणोसर अनियमित वर्तणूक दर्शावे छे। लिथियम छे ई नीचेना कारणोसर अनियमित वर्तणूक दर्शावे छे। पहेलू छे ई अपवाद तरीके लिथियम परमाणु अने तेना आयनोनुं नानुं कद। लिथियम નાનું કદ ધરાવશે, અપવાદ રૂપે સમૂહના અન્ય તત્વોની સરખામણીમાં, એટલે લિથિયમ છે એ અનિયમિત ગુણધર્મો સમજાવો, અથવા તો લિથિયમ એ જ સમૂહના અન્ય તત્વો કરતાં કેવી રીતના અલગ પડે છે એ બાબત છે એ સમજૂતી પહેલાં સામાન્ય માહિતી છે લિથિયમના અનિયમિત ગુણધર્મો વિશે। તો એના અનિયમિત ગુણધર્મો હોવા માટેના કારણો કયા, લિથિયમના ગુણધર્મો અન્ય તત્વો કરતાં અલગ પડે છે એના માટેના કારણો, તો એના માટેનું પહેલું કારણ છે લિથિયમ પરમાણુ અને તેનું આયન એલ આઈ પ્લસ અને લિથિયમ બંનેનું કદ છે એ ખૂબ જ નાનું છે, એ જ સમૂહના અન્ય તત્વ કરતા, સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ એની સાપેક્ષમાં આનું કદ છે એ લિથિયમ પરમાણુ કે આયનનું કદ નાનું જોવા મળશે। ઊંચી ધ્રુવીભવન શક્તિ છે એ ખૂબ જ વધુ જોવા મળે છે, બાજુમાં આયન આવશે કે સંયોજન આવશે એનું ધ્રુવીભવન ખૂબ જ વધુ કરી શકે છે। ભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર જે છે એ ઊંચો જોવા મળે છે, એને કારણે ધ્રુવીભવન ક્ષમતા છે એ ઊંચી જોવા મળશે। આને કારણે લિથિયમ સંયોજનની સહસંજક લાક્ષણિકતામાં વધારો થાય છે અને જે તેઓની કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા માટે જવાબદાર છે। લિથિયમની સહસંજક લાક્ષણિકતામાં વધારો થાય છે અને કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા છે એ જોવા મળે છે। વધુમાં લિથિયમ મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ દર્શાવે છે જે આગળ આપણે જોઈશું, એટલે આ બાબતને કારણે લિથિયમ છે એ અનિયમિત વર્તુણક દર્શાવે છે। કઈ કઈ વર્તુણકમાં એ અનિયમિત છે અને કઈ કઈ વર્તુણકમાં મેગ્નેશિયમ સાથે સામ્યતા છે એ બે પ્રશ્નો અત્યારે આપણે જોઈએ। લિથિયમ અને અન્ય અલ્કલી ધાતુઓ વચ્ચેના તફાવતના મુદ્દાઓ, લિથિયમ અન્ય અલ્કલી એટલે કે સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ સાથે કઈ કઈ બાબતમાં તફાવત ધરાવે છે, બીજી રીતે પ્રશ્ન પૂછી શકે લિથિયમના ગુણધર્મ કયા કયા ગુણધર્મો અન્ય અલ્કલી કરતાં જુદા પડે છે, ત્રીજી રીતે લિથિયમ તેના જ સમૂહના અન્ય તત્વો કરતાં કઈ બાબતમાં અલગપણું કે અનિયમિતતા દર્શાવે છે, લિથિયમ એ જ સમૂહના અન્ય તત્વો કરતાં કયા ગુણધર્મોમાં અનિયમિતતા દર્શાવે છે, આવી રીતના કોઈ પણ પ્રશ્ન પૂછી શકે। બે માર્કમાં પ્રશ્ન પૂછે તો 5-1 મુદ્દા લખવાના થાય, 3 માર્કમાં પ્રશ્ન પૂછે તો બધા મુદ્દા લખવાના થશે, કયા કયા મુદ્દા છે જોઈએ। લિથિયમ ઘણું સખત છે અને તેના ગલનબિંદુ ઉત્કલનબિંદુ અન્ય આલ્કલી કરતાં ઊંચા છે,
કરતાં ઊંચા જોવા મળે છે. એની સરખામણી કરવી હોય તો એ કોષ્ટક નંબર 10.1 પુસ્તકમાં છે, એમાં તમે ચેક કરી શકો છો. ગલનબિંદુ ઉત્કલનબિંદુ ઊંચા જોવા મળશે અન્ય આલ્કલી કરતાં. બીજો પોઈન્ટ છે, લિથિયમ આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક છે. લિથિયમ એ આલ્કલી ધાતુઓમાં સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક પરંતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. અન્ય આલ્કલીમાં ઓછું પ્રતિક્રિયાત્મક જોવા મળે છે પરંતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. લિથિયમ છે એ અન્ય આલ્કલી કરતાં ઓછું પ્રતિક્રિયાત્મક પરંતુ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. હવામાં દહન કરતાં મુખ્યત્વે મોનોક્સાઇડ Li2O અને નાઇટ્રાઇડ Li3N બનાવે છે, જે અન્ય આલ્કલી ધાતુઓમાં બનતું નથી. બીજી આલ્કલીમાં આવું થતું નથી. સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક પરંતુ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે લિથિયમ. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, માઇનસમાં -3.04, એને કારણે પ્રબળ રિડક્શન કરતા છે. એનું હવામાં દહન કરવામાં આવે તો બીજા બધા માટે સોડિયમ પેરોક્સાઇડ બનાવશે, પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ સુપર ઓક્સાઇડ બનાવે, જ્યારે લિથિયમ છે સામાન્ય ઓક્સાઇડ કે મોનોક્સાઇડ બનાવે છે. ઓક્સાઇડ કયો તો એ થાય, મોનોક્સાઇડ કયો તો એ થાય, એક જ ઓક્સાઇડ છે ને મોનોક્સાઇડ, ઓક્સિજન ઓક્સિડેશન આગ -2 છે, એટલે લિથિયમ છે મોનોક્સાઇડ બનાવે છે હવામાં દહન કરતાં. સાથે સાથે હવામાંના નાઇટ્રોજન સાથે પણ પ્રક્રિયા કરે, જે અન્ય આલ્કલી આવી પ્રક્રિયા કરતા નથી, અને લિથિયમ નાઇટ્રાઇડ બનાવે. ક્લોરાઇડ Li Cl2H2O તરીકે સ્ફટિકીકરણ પામે છે, જ્યારે અન્ય આલ્કલી ધાતુ ક્લોરાઇડ જળયુક્ત સંયોજનો બનાવતા નથી. લિથિયમ છે એ ભેજ શોષક છે, જળ શોષક છે, અને એને કારણે Li Cl2H2O એવા સ્ફટિકીકરણ પામશે સ્ફટિક જળ સાથે. અન્ય આલ્કલીમાં આવું સ્ફટિક જળ સાથે જે ક્લોરાઇડ સંયોજનો છે એ સ્ફટિક જળ ધરાવતા નથી. ચોથો પોઈન્ટ, અનિયમિત ગુણધર્મોમાં લિથિયમ હાઇડ્રોજન, લિથિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ Li HCO3, લિથિયમનો હાઇડ્રોજન કાર્બોનેટ થયો, એ લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો નથી, જ્યારે બાકીના અન્ય તત્વોના ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે આવે છે. દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 KHCO3, તો એ બધા ઘન સ્વરૂપમાં હશે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મોટા ભાગને જોઈશ, ખાવાનો સોડા ભજીયા બનાવો ત્યારે નાખો અથવા તો પેટમાં દુખતું હોય ઈનો પીવો, એની અંદર મુખ્ય હોય એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, તો એ ઘન સ્વરૂપે હોય, જ્યારે લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન સ્વરૂપે મળતો નથી, એટલે ગુણધર્મમાં અલગ થયું. લિથિયમ અન્ય આલ્કલી ધાતુઓથી વિપરીત ઇથાઇન સાથેની પ્રક્રિયાથી ઇથાઇનાઇડ બનાવતો નથી. ઇથાઇન સાથે પ્રક્રિયા થાય HCCCA, તો સોડિયમ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી સોડિયમ ઇથાઇનાઇડ છે એ નિપજ તરીકે મળશે Na. સોડિયમ ઇથાઇનાઇડ બનતો નથી, પોટેશિયમ આવો ઇથાઇનાઇડ બનાવે છે, એટલે લિથિયમ અને આલ્કલી ધાતુઓની વિપરીત ઇથાઇન સાથેની પ્રક્રિયાથી ઇથાઇનાઇડ બનાવતો નથી. બાકીના અન્ય આલ્કલી છે આ પ્રમાણે ઇથાઇનાઇડ બનાવશે. ઇથાઇન આગળ આવી ગયું 10મા ધોરણમાં, આલ્કાઇન એમાંથી પહેલું સંયોજન ઇથાઇન. ત્યાર પછી લિથિયમ નાઇટ્રેટને ગરમ કરવાથી લિથિયમ ઓક્સાઇડ Li2O બને છે, જ્યારે અન્ય ધાતુઓના નાઇટ્રેટને ગરમ કરતા એના નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય છે Li NO3. લિથિયમ નાઇટ્રેટ એને ગરમ કરવામાં Li2O NO2 અને O2 મુક્ત થાય છે, જ્યારે સોડિયમ પોટેશિયમ રુબિડિયમ બધાના નાઇટ્રેટને ગરમ કરવામાં આવે એટલે એના નાઇટ્રાઇટ બને, એને NO2 સોડિયમ નાઇટ્રાઇટ કહેવામાં આવે.
જ્યારે લિથિયમને ગરમ કરીએ એટલે એના ઓક્સાઇડમાં રૂપાંતર થયું છે, એટલે એ પ્રમાણે એનું ગરમ કરવામાં એટલે વિઘટન અલગ રીતે થશે લિથિયમ માટે. એના પછીનો મુદ્દો, લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ઓક્સાઇડ અન્ય આલ્કલી ધાતુઓના અનુવર્તી સંયોજનો કરતાં પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી ધરાવે છે સહસંયોજક લાક્ષણિકતાને કારણે. એટલે લિથિયમ ફ્લોરાઇડ અને લિથિયમ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્યતા ઓછી ધરાવે છે, બાકીના અન્ય તત્વોના સંયોજનો છે આવા ફ્લોરાઇડ અને ઓક્સાઇડ તો એની દ્રાવ્યતા વધુ જોવા મળશે. અનુવર્તી સંયોજનો મતલબ લિથિયમ ફ્લોરાઇડ છે એના બદલે સોડિયમ ફ્લોરાઇડ, પોટેશિયમ ફ્લોરાઇડ, રુબિડિયમ ફ્લોરાઇડ, તેની દ્રાવ્યતા વધુ હોય છે. ઓક્સાઇડ લેવામાં આવે એની ધાતુના સોડિયમ પોટેશિયમ રુબિડિયમ પણ છે એ દર્શાવશે. કયા કયા ગુણધર્મો ફરીથી ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ, પ્રતિક્રિયાત્મકતા અને રિડક્શન કરતા તરીકે હવામાં દહન કરવામાં આવે તો બનતા સંયોજનોમાં, તમારા શબ્દો યાદ રાખવાના, ગલનબિંદુ ઉત્કલનબિંદુ એક યાદ રાખવાનું, બીજું પ્રતિક્રિયાત્મકતાને રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, બીજા જ મુદ્દામાં છે એ હવા સાથેની પ્રક્રિયાથી સંયોજનો હવામાં દહન કરવામાં આવે તેના સંયોજનો, ત્રીજા મુદ્દામાં છે એ લિથિયમ ક્લોરાઇડનું ભેજ શોષક ગુણધર્મ, ચોથા મુદ્દામાં છે એ હાઇડ્રોજન કાર્બોનેટ, લિથિયમનું હાઇડ્રોજન કાર્બોનેટ, પાંચમા મુદ્દામાં છે ઇથાઇન સાથેની પ્રક્રિયા, લિથિયમમાં કંઈક અલગ બને બાકીનામાં નથી, ઇથાઇન સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઇથાઇનાઇટ બનાવે લિથિયમ ઇથાઇનાઇટ બનતો નથી એટલે ઇથાઇન સાથેની પ્રક્રિયા, છઠ્ઠા મુદ્દામાં નાઇટ્રેટને ગરમ કરવાથી મળતી નિપજો, અને સાતમા મુદ્દામાં LiF અને Li2O પાણીમાં દ્રાવ્યતા. એટલે શોર્ટમાં યાદ રાખવાનું, એક એક પોઈન્ટ છે એના માટે એક એક શબ્દ કે બબે શબ્દો છે યાદ રાખવાનો, એની થીમ કઈ છે કે LiF અને Li2O પાણીમાં દ્રાવ્યતા, એટલે આપણને ખબર પડે કે LiF અને Li2O આલ્કલિક સંયોજનો કરતાં પાણીમાં ઓછા દ્રાવ્ય છે. પાકો તો કરવાનો પણ શોર્ટમાં યાદ રાખવાનો, સાથે સાત મુદ્દા એટલે એના આધારિત પોઈન્ટ છે તમે આખા એટલે સાત મુદ્દા છે એટલે સાત બાબતોમાં લિથિયમ અન્ય સંયોજનો એ સમૂહના અન્ય તત્વ કરતાં ગુણધર્મમાં અલગ પડે છે અથવા તો અનિયમિતતા દર્શાવે છે. લિથિયમની અન્ય આલ્કલી ધાતુઓ વચ્ચેનો તફાવત. નેક્સ્ટ પ્રશ્ન, લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા. લિથિયમ છે એ વિકર્ણ સંબંધ ધરાવશે મેગ્નેશિયમ સાથે, તો લિથિયમનો મેગ્નેશિયમ સાથેનો વિકર્ણી સંબંધ સમજાવો એવો પ્રશ્ન પણ આવે. લિથિયમ કઈ બાબતમાં મેગ્નેશિયમ સાથે સામ્યતા ધરાવે છે, તો લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા કોના લીધે છે, તો એ લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની સામ્યતા ખાસ કરીને આશ્ચર્યજનક છે. એ ઉદ્ભવવાનું કારણ તેઓના સરખા કદ છે, કદને કારણે સામ્યતા જોવા મળે. લિથિયમનું પરમાણુ ત્રીજી 152 PM, મેગ્નેશિયમની 160 લગભગ નજીકની છે. લિથિયમ આયન એનું આયનીય ત્રિજ્યાનું મૂલ્ય 76 PM, મેગ્નેશિયમ Mg+2 આયનીય ત્રિજ્યા 72 PM. તો આ સામ્યતા છે એને કારણે, જે કદની સરખાપણો છે એને કારણે ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. કદના સરખાપણાને કારણે ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. અથવા તો લિથિયમનો વિકર્ણ સંબંધ, વિકર્ણ સંબંધ શા માટે, લિથિયમ છે એ સમૂહ નંબર 1 પહેલું તત્વ છે, મેગ્નેશિયમ છે સમૂહ નંબર 2 બીજું તત્વ છે, તો આ વિકર્ણ સંબંધ થયો. બરાબર છે, પોતાના સમૂહ કરતાં અન્ય સમૂહના તત્વો સાથે સરખાપણું ધરાવે છે.
મેગ્નેશિયમ તેના અનુવર્તી સમૂહના અન્ય તત્વ કરતા વધારે સખત અને હલકા, બે સખત અને હલકા એ સમૂહના અન્ય તત્વ કરતા. લિથિયમ પોતાના સમૂહના અન્ય તત્વ કરતા અને મેગ્નેશિયમ પોતાના સમૂહના અન્ય તત્વ, મેગ્નેશિયમ પોતાના સમૂહનું અન્ય તત્વ કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ કરતા સખત અને હલકું છે. લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે અને તેઓ હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ પાણી સાથે ધીમેથી પ્રક્રિયા કરે છે. એ સમૂહના અન્ય તત્વો પાણી સાથે ઝડપી પ્રક્રિયા કરે છે વિસ્ફોટક. તેના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ જે બને છે પાણીમાં ઘણા ઓછા દ્રાવ્ય છે. હાઇડ્રોક્સાઇડને વિઘટન કરતાં વિઘટન પામે છે. લિથિયમ અને મેગ્નેશિયમ બંને નાઇટ્રોજન સાથે સંયોજાઈને લિથિયમ નાઇટ્રાઇડ, મેગ્નેશિયમ છે નાઇટ્રોજન સાથે સંયોજાઈને મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનાવે. ખાલી એન હોય એટલે એને નાઇટ્રાઇડ કહેવામાં આવે. એન માઇનસ થ્રી આયન, એનો થ્રી નાઇટ્રેટ, એનો ટુ માઇનસ, એનો થ્રી માઇનસ આયન નાઇટ્રેટ, એનો ટુ માઇનસ આયન, એને કહેવામાં છે નાઇટ્રાઇટ. આ નાઇટ્રાઇટ થયું, નાઇટ્રાઇટ, એલ આઈ એનઓ ટુ નાઇટ્રાઇટ, લિથિયમ નાઇટ્રાઇટ, એલ આઈ એનઓ થ્રી લિથિયમ નાઇટ્રેટ, એલ આઈ થ્રી એન લિથિયમ નાઇટ્રાઇડ, નાઇટ્રાઇડ, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ. તો લિથિયમ છે એ હવા સાથે, મેગ્નેશિયમ પણ હવા સાથે પ્રક્રિયા કરે છે, એમાંથી નાઇટ્રોજન સાથે સંયોજાય છે, બે નાઇટ્રાઇડ બનાવશે. લિથિયમ નાઇટ્રાઇડ બનાવે, મેગ્નેશિયમ પણ નાઇટ્રાઇડ બનાવે છે. લિથિયમના ઓક્સાઇડ એલ આઈ ટુ ઓ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ એમ જી ઓ વધુ ઓક્સિજન સાથે સંયોજાય, કોઈ સુપર ઓક્સાઇડ આપતા નથી. લિથિયમ ફક્ત મોનોક્સાઇડ જ બનાવશે, મેગ્નેશિયમ પણ એ જ પ્રમાણે ઓક્સાઇડ જ. બરાબર છે, બેના ઓક્સાઇડ છે એ બને છે વધુ ઓક્સિજન સાથે સંયોજન, સુપર ઓક્સાઇડ આપતા નથી. લિથિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટને ગરમ કરતા સહેલાઈથી વિઘટન પામે છે, ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. એલ આઈ સી ઓ થ્રી એને ગરમ કરવામાં આવે તો એનું વિઘટન થશે એલ આઈ ઓ અને સી ઓ ટુ વાયુમાં. એના મેગ્નેશિયમ કાર્બોનેટ એમ જી એલ આઈ ટુ સી ઓ થ્રી આવશે. એમ જી સી ઓ થ્રી મેગ્નેશિયમ કાર્બોનેટ એમ જી સી ઓ થ્રી એનું વિઘટન કરી તો એ બનશે એમ જી ઓ અને સી ઓ ટુ, એટલે બે ઓક્સાઇડ અને બંને છે છૂટા પાડશે ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે લિથિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટને ગરમ કરીએ સહેલાઈથી વિઘટન પામે, એમાંથી ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. એટલે લિથિયમ અને મેગ્નેશિયમ દ્વારા ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનતા નથી. એલ આઈ સી એલ આગળ હમણાં મુદ્દામાં આવ્યું હતું, લિથિયમ છે એ હાઇડ્રોજન કાર્બોનેટ ઘન બનાવતો નથી, બાકીના આલ્કલી ધાતુઓ ઘન હાઇડ્રોજન કાર્બોનેટ બનાવે છે. એ રીતના મેગ્નેશિયમ પણ બનાવશે નહીં. તો લિથિયમ અને મેગ્નેશિયમ દ્વારા ઘન સ્વરૂપમાં હાઇડ્રોજન કાર્બોનેટ બનતા નથી. કાર્બોનેટને ગરમ કરીએ એટલે ડાયરેક્ટ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. બીજા તત્વોમાં આ બે લિથિયમમાં અને મેગ્નેશિયમમાં સરખું જોવા મળે છે. લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બંને ઇથેનોલમાં દ્રાવ્ય છે. લિથિયમના સંયોજન બને છે ક્લોરાઇડ, મેગ્નેશિયમનું સંયોજન ક્લોરાઇડ એ પણ ઇથેનોલમાં દ્રાવ્ય છે, એટલે બેમાં મેગ્નેશિયમ ક્લોરાઇડ પણ એવું જ કરે છે, ભેજનો સંગ્રહ કરે છે, એટલે બંને ભેજ કરાય છે. અને જલીય દ્રાવણોમાં એલ આઈ સી એલ ટુ છે એ ટુ એચ ટુ ઓ સાથે સ્ફટિકીકરણમાં જોડાઈ જશે. જ્યારે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં પણ એવું થશે એમ જી સી એલ ટુ એટ એચ ટુ ઓ બનાવશે, એટલે આ પ્રમાણે સ્ફટિકીકરણ પામશે. લિથિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ બંને ભેજગ્રાહી, લિથિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ બંને ઇથેનોલમાં દ્રાવ્ય, લિથિયમના કાર્બોનેટ મેગ્નેશિયમ કાર્બોનેટ વિઘટન પામીને બે સરખા ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે, બેના ઘન હાઇડ્રોજન કાર્બોનેટ મળતા નથી, ઘન હાઇડ્રોજન કાર્બોનેટ મળતા. લિથિયમ અને મેગ્નેશિયમ બેના ઓક્સાઇડ છે, સુપર ઓક્સાઇડ બનાવશે નહીં વધુ ઓક્સિજન સાથે. લિથિયમ અને મેગ્નેશિયમ પાણી સાથે ધીમે પ્રક્રિયા આપે છે. ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય છે, ગરમ કરતા છે, વિઘટન પામે છે,
ગરમ કરતાં શું થશે? વિઘટન પામે છે. હવામાં અને નાઇટ્રોજન સાથે બે પ્રક્રિયા કરે છે, નાઇટ્રેટ બનાવે છે. લિથિયમ અને મેગ્નેશિયમ એ સમૂહના અન્ય તત્વ કરતાં સખત અને હલકા છે. આમ બેની અંદર છે એ સરખાપણું જોવા મળે છે. એટલે લિથિયમ છે મેગ્નેશિયમ સાથેનો વિકર્ણ સંબંધ સમજાવો તો આ પ્રશ્ન થયો. લિથિયમની મેગ્નેશિયમ સાથેની સામ્યતા સમજાવો તો પણ આ જ પ્રશ્ન થશે. ક્લિયર? નેક્સ્ટ હવે પછીના પીરિયડમાં આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું.